नमस्ते विद्यार्थी मित्रों, हूँ चिराग कारेलिया, सरस्वती ग्रुप ऑफ एज्युकेशन तरफथी फरी एक वार आप सौनું हार्दिक स्वागत करું છું। मित्रों, આપણે આગળના છેલ્લા સેશનમાં આપણે પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું પૂર્ણ કર્યું હતું। એમાં મિત્રો આપણે શું શીખ્યા હતા, તો કે અંતર, ત્યારબાદ ઊંચાઈ, ત્યારબાદ એને સંલગ્ન ઘણા બધા દાખલાઓ હતા, બરાબર, કૂટ પ્રશ્નો હતા, ખાલી જગ્યાઓ હતી, બરાબર, એમાં આપણે ઘણું બધું શીખ્યા। તો આજના આ લેક્ચરમાં, એટલે કે આજનો આ લેક્ચર જે છે એ એક નવા ઉમંગ સાથે, નવા ટોપિક સાથે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, દિવાળીની રજાઓ હોય, જન્માષ્ટમીની રજાઓ હોય, એમાં આપણે ક્યાંક ને ક્યાંક હરવા ફરવા જવાનું વિચારતા હોઈએ છીએ, બરાબર, અને એ હરવા ફરવાનું વિચારીએ છીએ એની સાથે ઘણા બધા પ્લાનિંગ પણ હોય છે, આપણા અગાઉથી આપણે નક્કી કરેલું હોય છે ક્યાં જવું, કેવી રીતે જવું, બરાબર છે। તો એને આપણે શું કહીએ છીએ, એક પ્રકારનો પ્રવાસ। તો આજનો આ ચેપ્ટર છે એને લગતો જ છે, ચેપ્ટર 3 ભોપાલનો પ્રવાસ। હવે પ્રવાસ તો આમાં કોઈ એવો નિબંધ નથી લખવાનો, બરાબર, કે ભોપાલનો પ્રવાસ, તો સર આમાં તો મેથ્સ ક્યાંથી આવ્યું, પણ જો ગણિત છે ને એ અત્ર સર્વત્ર, એટલે કે બધી જ જગ્યાએ છે, તો આપણે એ વિશેની એક તમારી ટેક્સ્ટબુકમાં ભોપાલના પ્રવાસ વિશેની ઘણી બધી માહિતી આપી છે, પણ આપણે એવી જ રીતે એક તમારે ઇન્ટરેસ્ટ આવે ને એવું એક આજે ટોપિક લઈએ, કે આપણે અહીંથી જુનાગઢ જઈએ, બરાબર, અહીંયા ભલે ભોપાલનો પ્રવાસ છે પણ તમને મજા આવી જશે, તો આપણે જુનાગઢ જઈએ, બરાબર। તો મિત્રો, જુનાગઢનો આપણે પ્રવાસ કરવો છે, સપોઝ દાખલા તરીકે જુનાગઢનો આપણે પ્રવાસ કરવો છે મિત્રો, તો એ પ્રવાસ કરવા માટે આપણે કેટલી બધી તૈયારીઓ કરવી પડે। સપોઝ આપણી સ્કૂલમાંથી સમજી લો કે એવો પ્રવાસ કોઈ નક્કી કરવામાં આવે તો આપણે એનું આયોજન કરવું પડે। એ આયોજન, દરેક આયોજનમાં ક્યાંક ને ક્યાંક મેથ્સ રહેલું છે, બરાબર છે। તો સૌ પ્રથમ આપણે ડેટ નક્કી કરીએ તો એ તારીખમાં પણ ક્યાંક ને ક્યાંક ગણિત રહેલું છે। સમજી લો, દાખલા તરીકે ઓગસ્ટ મહિનાની આજની જે તારીખ છે, બરાબર, કઈ તારીખ છે, યસ, તો એવી જ રીતે આવતા મહિનાની, બરાબર, કે સપ્ટેમ્બર મહિના એટલે 9મા મહિનાની, સમજી લો કે 25 તારીખે, દાખલા તરીકે, જોજો મગજમાં લેતા કે આ તો કોરોના ચાલે છે ને સાહેબે તો પ્રવાસ કરી દીધો, તો દાખલા તરીકે સપ્ટેમ્બર મહિનાની 25 તારીખે આપણે જુનાગઢનો પ્રવાસ કરવો છે, દાખલા તરીકે। તો એમાં આપણી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ આવવા ઈચ્છતા હોય તો સૌ પ્રથમ તો આપણે સર્ક્યુલર બનાવવું પડે, તો સર્ક્યુલર આપણે બનાવીએ, બરાબર છે, પહેલાં તો જાણ કરીએ પછી સર્ક્યુલર બનાવીએ આપણે, બરાબર। તો આપણી શાળાના કેટલા વિદ્યાર્થીઓ, તો કે 1-7 ધોરણમાં પ્રવાસ આપણે ગોઠવ્યો હોય, પહેલું ધોરણ છે એમાંથી 32 વિદ્યાર્થીઓ આવવા માંગે છે, બીજા ધોરણમાં ટોટલ 28 વિદ્યાર્થીઓ છે, ત્રીજા ધોરણમાં 35 વિદ્યાર્થીઓ છે, ચોથા ધોરણમાં 45 વિદ્યાર્થીઓ, પાંચમા ધોરણમાં 48 છે, છઠ્ઠા ધોરણમાં 47 વિદ્યાર્થીઓ છે, સાતમા ધોરણમાં 46 વિદ્યાર્થીઓ છે। હવે મિત્રો, આમાંથી આવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ, હવે તમે જુઓ એ ખાલી વિદ્યાર્થીઓની સંખ્યા લખીને તો એ જો ગણિત આવે છે, બરાબર, ત્યારબાદ 32માંથી 25 વિદ્યાર્થીઓ આવવા તૈયાર છે, આમાંથી 21 વિદ્યાર્થીઓ, આમાંથી 23 વિદ્યાર્થીઓ આવે છે, આમાંથી 30 વિદ્યાર્થીઓ આવે છે, આમાંથી 35 વિદ્યાર્થીઓ આવે છે, આમાંથી 38 વિદ્યાર્થીઓ આવે છે, અને આમાંથી સમજી લો કે 30 વિદ્યાર્થીઓ આવે છે, બરાબર। તો 5 ને 1 6, 6 ને 3 કેટલા થાય, 9, 9 ને 5
14, 14 ને 8 તો કે 22, 22 નો બગડો વધી 2, 2 ને 2 4, 6, 8, 11, 14, 17 અને 20 તો કે 202 વિદ્યાર્થીઓ આવે છે। હવે જો આ એક ગણિત થયું, અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરી, ત્યાં ગણિત આવ્યું એમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે બરાબર છે એ નક્કી થયું અને એ કેટલા વિદ્યાર્થીઓ આવે છે એ નક્કી થયું। હવે આ નક્કી થયા પછી આપણે જે સર્ક્યુલર કર્યા છે એ સર્ક્યુલર આટલા વિદ્યાર્થીઓને આપણે પહોંચાડીશું, બાયફર્ગેટ કરીશું। ત્યારબાદ તો કે આપણે બસ નક્કી કરવી પડે બરાબર। હવે એક બસ હોય, દાખલા તરીકે એક બસમાં 50 વિદ્યાર્થીઓ આવી શકે, 50 વિદ્યાર્થી બેસી શકે, તેટલી સીટ હોય, બેસી શકે તેટલી સીટ હોય તો આપણે કેટલા વિદ્યાર્થીઓ છે, તો આપણા 202 વિદ્યાર્થીઓએ કેટલી સીટ જોઈએ અને કેટલી બસ બરાબર। તો આપણે 202 છે એને 50 વડે ભાગીશું તો જ ખ્યાલ આવે, તો 50 એકા 50 ને 50 ચોક 200, 50 દુ 100, 50 તરી 150 ને 50 ચોક 200 બરાબર। તો અહીંયા આપણને કેટલી બસો મળી, તો કે 4 બસો અને 2 વિદ્યાર્થીઓ માટે સીટ, વિદ્યાર્થીઓ માટે સીટ ન મળે તો એને આપણે ના પડાય ના, તો એને શું કરવું પડે, તો કે અંદરોઅંદર આપણે જગ્યા સેટ કરી હોય, 2 વિદ્યાર્થીઓ માટે નવી બસ કરાય ના કરાય બરાબર। આખી 4 બસો કરીએ છીએ એમાં એક બસ એટલે એ 2 વિદ્યાર્થીઓ વચ્ચે છે તો બે વિદ્યાર્થીઓ માટે નવી બસ તો ના થાય અને આપણે એ લોકોને ના પણ ના પડે બરાબર। તો આ 2 વિદ્યાર્થીઓને સીટની વેચણી કરીને આપી દેવામાં આવે છે, કાપી દઈશું। ત્યારબાદ મિત્રો બસ રેડી થઈ જાય છે અને લાઇન પ્રમાણે બરાબર છે એક એક વિદ્યાર્થીઓને ધોરણ વાઇઝ, ધોરણ 1 2 3 4 5 6 7 એમ બધાને બેસાડવામાં આવે છે બરાબર, બધાને સીટ વાઇઝ બેસાડવામાં આવે છે। હવે જૂનાગઢનું રાજકોટથી અંતર, તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ રાજકોટથી જૂનાગઢ કેટલું અંતર છે, તો કે 100 કિલોમીટર। જો અહીંયા પણ મેથ્સ આવ્યું, કેટલા કિલોમીટર છે, 100 કિલોમીટર બરાબર। હવે રાજકોટથી બસ ઉપડે બરાબર છે, એટલે બસને ડીઝલ પુરાવા ઊભું રહેવું પડે છે રાઈટ। તો જે 4 બસો છે એ 4 બસો ત્યાં પેટ્રોલ પંપે ઊભી રહે છે અને ડીઝલ પુરાવે છે બરાબર। તો દરેક બસમાં 2000નું ડીઝલ પુરાવે છે, એટલે 4 બસમાં કેટલું થયું, આપણે લખીએ કે 1 બસમાં 1000 રૂપિયાનું ડીઝલ, તો 4 બસમાં કેટલું બરાબર। તો અહીંયા આપણે જો મેચ થાય છે 2000નું, 1 બસમાં 2000નું તો 4 બસમાં 8000 રૂપિયાનું ડીઝલ। તો મિત્રો આપણને કલ્પના પણ ન હોય પણ આપણી આસપાસ બરાબર દરેક જગ્યાએ, મેં તમને કીધું એ મુજબ કે અત્રે સર્વત્ર દરેક જગ્યાએ આપણે ગણિતનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ભલે ટોપિકનું નામ આવું છે પણ એની અંદર પણ મેથ્સ ક્યાંક ને ક્યાંક રહેલું છે બરાબર। તો કે 4 બસમાં 2000 × 4 એટલે કે 8000 રૂપિયાનું ડીઝલ પુરાવે છે બરાબર। તો અહીંથી એન્ટર થતાં જ સૌ પ્રથમ ક્યાં લઈ જાય છે તમને, તો કે શક્કરબાગ જે ઝૂ છે ત્યાં બરાબર। તો કે શક્કરબાગના ઝૂમાં તમે જાઓ એટલે પ્રાણી સંગ્રહાલયમાં, તો ત્યાં તમે અવનવા પ્રાણીઓ જુઓ છો, તો પ્રાણીઓને જુઓ જ છો પણ તમે એ પણ કલ્પના કરો કે એ જે પિંજરું હોય છે જેમાં પ્રાણીઓને રાખેલા હોય છે એમાં પણ તમે સંખ્યા કાઉન્ટ કરી શકો, દાખલા તરીકે પક્ષીઓનું પ્રાણી પિંજરું છે
તેમાં તમે પક્ષીઓને કાઉન્ટ કરો, બરાબર જોઈ શકો છો કે 5, 10, 15 બરાબર છે. પછી સિંહનું પાંજરું હોય તો એમાં 15 સિંહનો હોય, ત્યાં 4 હોય, બરાબર છે. કોઈ જગ્યાએ 6 હોય, કોઈ જગ્યાએ 1 હોય, બરાબર. તો મિત્રો આ રીતે તમે એ જોઈ શકો છો, બરાબર છે. તો આ જ પ્રમાણે ત્યાંથી કહેવાય તો કે જે અડીઘડીનો કૂવો છે, બરાબર, નવગણનો, બરાબર, તો તમે ત્યાં જાઓ તો ત્યાં તમને ઘણી જગ્યાએ લખેલું હશે કે કેટલા વર્ષો પુરાનું છે. સમજી લો, ફોર એક્ઝામ્પલ 400 વર્ષ કે 500 વર્ષ, તો એ તમે વાંચશો ત્યાં પણ, તમને ઐતિહાસિક વાતો પણ તમે વાંચશો તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક મેથ્સ રહેલું હશે, મેથ્સ તમને જોવા મળશે. ઇતિહાસ હોય કે સાયન્સ વિજ્ઞાન હોય, બરાબર છે, કોઈ પણ વિષયને તમે લઈ લો, ક્યાંક ને ક્યાંક તમને મેથ્સ જોવા મળશે. તો મિત્રો આ જ રીતે આખો પ્રવાસ જે ગણિતને આધારિત ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને જોવા મળશે. અને આ જ રીતે આપણો આ ચેપ્ટર પણ એ જ રીતે છે જે મેં તમને આ સમજાવ્યું, બરાબર. તો આપણે હવે આ ઇન્ટ્રોડક્શનથી આપણે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 35, સ્વાધ્યાય પોથીના પેજ નંબર 35થી શુભ શરૂઆત કરીશું. ઓકે, તો હું 2 સેકન્ડ આપું છું. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 35 પર આપેલ દાખલા નંબર 1થી આપણે આજે શરૂઆત કરીએ, બરાબર. તો એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી આબુ પ્રવાસે જવા નીકળ્યા છે, બરાબર. તેની વિગત નીચે મુજબ આપેલી છે, જે તમે જોઈ શકો છો, અને જેના આધારે આ પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે, બરાબર. તો કેટલા બાળકો પ્રવાસે જાય છે, તો તમે આ ટેબલ જોશો એટલે ખ્યાલ આવશે. ધોરણ 1માં 31 બાળકો, 2માં 33 બાળકો, 3માં 43 બાળકો, 4માંથી 52 બાળકો અને 5માંથી 56 બાળકો. તો કુલ બાળકો, તો આપણે એનો સરવાળો કરવાનો છે. તો જોઈએ, 1 ને 3 4, 4 ને 2 છ, 6 ને 6 કેટલા થશે, ગણો તો, યસ 12, બરાબર. 6 ને 6 12, વધી ક્યાં આવશે, 3 ઉપર. તો 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 5 16, 16 ને 5 કેટલા થશે, 21. તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ બાળકો જાય છે પ્રવાસે, તો કે 212. તો અહીંયા લખીશું જવાબમાં, તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે લખવાનું કે 212 બાળકો પ્રવાસે જાય છે. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જો તેઓને 52 સીટવાળી 4 બસોમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે. કેટલી સીટવાળી, તો કે 52 સીટવાળી, બરાબર, 4 બસોમાં આવે એ આપણે, તો કેટલા બાળકોને સીટ મળશે, બરાબર. તો એક બસમાં, એક બસમાં 52 સીટ, તો 4 બસમાં આપણે જવાબ લખવાનો, 4 બસમાં કેટલી. તો અહીંયા કરીને બરાબર કરીને લખીશું કે 52 × 4, એટલે જો ગુણાકાર કરો તો અહીંયા આપણે કરીએ કે 52 × 4, તો કે 4 2 8 અને 4 5 20, તો કેટલા બાળકો, કેટલી સીટો થઈ, તો કે 208 સીટો, બરાબર. તો આપણે 4 બસોમાં કેટલા બાળકોને સીટ પ્રમાણે બેસાડી શકીએ, તો કે 208 વિદ્યાર્થીઓને. અને આપણે ટોટલ બાળકોની સંખ્યા કેટલી છે, 212, બરાબર. તો 208 સીટ થયા 4 બસોની, બરાબર. તો કેટલા બાળકો સીટ વગરના રહેશે, તો એ જાણવા માટે, તો કે કુલ વિદ્યાર્થીઓ
તો કે 212 અને કુલ સીટ તો કે 208 તો માઇનસ કરો તો 2 માંથી 8 જશે નહીં તો અહીંયા કેટલા આવશે તો કે 10 કો લઈશું અને 2 એટલે કે 12 12 માંથી 8 કાઢો તો યસ કેટલા આવશે તો કે 4 12 માંથી 8 કાઢશો તો 4 હવે અહીંયા 4 લીધા એટલે અહીંયા 10 કો લીધો તો અહીંયા શું આવશે એકની જગ્યાએ 0 તો એ 0 અહીંયા 2 માંથી 2 જાય તો 0 તો કેટલા વધ્યા તો કે 4 તો લખવાનું કે 4 બાળકો ને સીટ વગરના 4 બાળકો સીટ વગરના રહેશે બરાબર તો આ થયો બીજા પ્રશ્નનો જવાબ હવે પ્રશ્ન નંબર 3 કે જો બાળકોને 35 સીટ વાળી 6 બસમાં બેસાડવામાં આવે જો બાળકોને 35 સીટ વાળી 6 બસમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે તો અહીંયા આપણે લખીશું કે એક બસમાં 35 સીટ હોય તો 6 બસમાં કેટલી એ આપણે અહીંયા લખીશું કે 35 × 6 35 × 6 કરો તો કે 35 × 6 6 પંચા 30 અહીંયા 3 આવે 6 નો ઘડ્યો 3 સુધી બોલો 6 એકા 6 6 દૂ 12 6 તરી 18 18 ને 3 કેટલા થશે 19 20 અને 21 એટલે 210 બરાબર તો કેટલી સીટો થાય 210 સીટ થાય હોય બરાબર હવે શું કીધું છે તો કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે બરાબર હવે આપણે અહીંયા કુલ બાળકો કેટલા છે 212 અને સીટો કેટલી છે તો કે 210 6 બસો કરે ને તો એ 210 સીટ મળે 35 સીટવાળી બસમાં બરાબર તો કેટલા બાળકો સીટ વગરના રહેશે તો અહીંયા લખવાનું કુલ બાળકો અને કુલ સીટ બરાબર તો કુલ બાળકો કેટલા છે 212 હવે અને સીટ 210 તો આપણે માઇનસ કરીએ તો કે 2 માંથી 0 2 1 માંથી 1 0 2 માંથી 2 0 તો કેટલા બાળકો સીટ વગરના રહેશે તો અહીંયા લખવાનું કે 2 બાળકો સીટ વગરના રહેશે બરાબર જે તમે જોઈ શકો છો કે 2 બાળકો સીટ વગરના રહેશે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી પેજ નંબર 35 પર આપેલ દાખલા નંબર 1ના પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 સોલ્વ કર્યા છે જે તમે જોઈ શકો છો હું 2 સેકન્ડ આપું છું હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 જો બાળકોની સંખ્યા 245 હોય અહીંયા 212 હવે આને ભૂલી જાઓ કે બાળકોની સંખ્યા 245 કેટલી તો કે 245 હોય અને બધા બાળકોને સીટ મળે તો 35 સીટવાળી કેટલી બસની જરૂર પડે બરાબર તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે સીટ બરાબર અને બસ હવે અહીંયા લખીશું સીટ અને બસ હવે 35 સીટ હોય ત્યારે એક બસ તો 245 બાળકો હોય 245 સીટ જોઈએ બરાબર 245 બાળક હોય તો કેટલી સીટોની જરૂર પડે એટલે બસોની જરૂર પડે તો અહીંયા 245/35 કરો એટલે આપણને બસની સંખ્યા મળે તો 245/35 તો 35 છંગ કેટલા થાય 210 અને 35 સત્તા 7 પંચા 35 3 3 સત્તા 21 22 23 24 બરાબર તો 0 0 0 તો કેટલી બસોની જરૂર પડે તો કે 7 બસ બરાબર
તો સાત બસની જરૂર પડે. તો મિત્રો આપણે પ્રશ્ન નંબર ચાર છે અહીંયા સોલ્વ કર્યો કે જો બાળકોની સંખ્યા 245 હોય અને બધા બાળકોને સીટ મળે તો 35 સીટવાળાવાળી કેટલી બસની જરૂર પડે. તો આપણે આ રીતે લખીશું, સીટ 35 ત્યારે એક બસ, તો 245 સીટ હોય તો કેટલી બસની જરૂર પડે, તો 245 ભાગ્યા 35 કરો એટલે આપણને બસની સંખ્યા 7 મળે. તો અહીં લખવાનું કે 35 સીટવાળી 7 બસ ની જરૂર પડે, બરાબર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5 કે જો બસ ક્યાંય નહીં તો અમદાવાદથી આબુ જવામાં 6 કલાક, બરાબર. અમદાવાદથી આબુ જવામાં કેટલા કલાક, તો કે 6 કલાક લાગે. તો અમદાવાદથી આબુ લગભગ 230 કિલોમીટર દૂર છે. અત્યારે સવારના 7 વાગ્યા હોય, અત્યારે સવારના 7 વાગ્યા હોય તો આબુ ક્યારે પહોંચાય, બરાબર. શું કીધું છે, પહેલાં તો એ જોવાનું અમદાવાદથી આબુ પહોંચવા કેટલા કલાક લાગે છે, તો કે 6 કલાક. અમદાવાદથી આબુ લગભગ 230 કિલોમીટર છે, તો 7 વાગે નીકળ્યા હોય તો 6 કલાક પછી કેટલા વાગે, એટલે કેટલા વાગે પહોંચે, તો કે જો 7 વાગ્યાથી 8, બરાબર, એટલે 1 કલાક, 7 થી 8 9, 1 કલાક, 2 કલાક, પછી 10 વાગે એટલે 3 કલાક, 11 વાગે એટલે 4 કલાક, 12 વાગે એટલે 5 કલાક, અને 1 વાગે એટલે 6 કલાક. તો જો ઓપ્શનમાં ક્યાંય છે આ 12 એટલે બપોરના, હા બપોરના 1, બરાબર, કે સવારના 7 વાગે નીકળ્યા હોય તો આબુ ક્યારે પહોંચે. તો આમાં 3 ઓપ્શન આપ્યા છે, બપોરે 12 વાગે, બપોરે 1 વાગે અને બપોરે 2 વાગે. તો આપણે 6 કલાક ગણ્યા, 7 થી 8 1 કલાક, 8 થી 9 2, 9 થી 10 3, 10 થી 11 4 કલાક, અને 11 થી 5 12, અને 12 થી 1 6, તો કે ટોટલ કેટલા કલાક થાય, તો 6 કલાક. અને ક્યારે પહોંચીએ, તો કે બપોરના 1 વાગે. એટલે આપણો ઓપ્શન કયો આવશે, તો કે બી એ રાઈટ ઓપ્શન છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો આજનો જે આ સેશન છે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અને આ વિડીયો લિંક સાથે જે PDF હશે એ PDFના દાખલા તમારે તમારી CW કરવાના છે, બરાબર. અને આ વિડીયો લિંકમાં જેટલું પણ મેં તમને આજે સમજાવ્યું છે એ પોથીના પેજ નંબર 35 પર પૂર્ણ કરવાનું રહેશે. ઓકે, અને છઠ્ઠો પ્રશ્ન છે એ તમારે જાતે સોલ્વ કરવાનો છે. સ્વાધ્યાય પોથી પેજ નંબર પરનો અહીંયા લખી દઉં છું કે સ્વાપોથી પેજ નંબર 35 પર આપેલ પ્રશ્ન નંબર 6 જાતે કરવો. ઓકે, તો મિત્રો આ સાથે આપણે આજનો સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.